નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ભાગની અંદર આપણે જોયું હતું કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. હવે એમાં આપણે અપૂર્ણાંક અને અપૂર્ણાંકનો ભાગાકાર આવું આપણે જોઈ ગયા હતા કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવાનો હતો. તો એવું સાદું અને સરળ. હવે એના જ આધારે આપણે જોઈએ આપણું સ્વાધ્યાય. સ્વાધ્યાયનું નામ છે સ્વાધ્યાય 2.4. હવે સ્વાધ્યાય 2.4 એકદમ સાદા અને સિમ્પલ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. તો અત્યાર સુધીમાં આપણે જે શીખી ગયા, એટલે કે સ્વાધ્યાય 2.3 પૂરું કર્યું અને પછી જે આપણે સમજ મેળવી, એ જ સમજના દાખલા હવે આપણે જોવાના છે. બરોબર છે? તો જોઈએ એમાં દાખલા નંબર 1. શોધો, એવું કીધું છે. શોધોમાં આપણે પેલી રકમ લખી છે 12 એને ભાગ્યા 3 ના છેદમાં 4. ભાગાકાર કરવો હોય, ભાગાકાર કરવાનો છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું હતું કે આ સંખ્યા છે 12 ના 12, એમને વચ્ચે ભાગાકાર નિશાની, એટલા માટે થઈ આ સીધા અહીંયા ઉડી શકે નહીં. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભૂલ થવાની શક્યતા રહીએ કે દરેક વિદ્યાર્થી મિત્ર જોવે ને કે હા અહીંયા 4 છે, અહીંયા 12 છે, ઉડાડો સીધા 4 તરી 12, 3 તરી 9, સીધો જવાબ આવે કે સર 9, પણ 9 જવાબ આવે નહીં, ભૂલ થાય. કેમ? તો કે કેમ, તો કે એનું કારણ તો કે વચ્ચે પેલા નિશાની જોવું. નિશાની શેની છે? તો કે ભાગાકારની. હવે ભાગાકારની નિશાની છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પહેલા શું કરવું પડે, ભાગાકારની નિશાનીને આપણે ગુણાકારની નિશાનીમાં ફેરવવી પડે. હવે અહીંયા ગુણાકારની નિશાની લેવી હોય તો એના પછીની જે રકમ છે એને આપણે ઉપર નીચે કરવી પડે. શું કરવું પડે? ઉપર નીચે કરવી પડે. મતલબ કે નીચેની રકમ ઉપર, ઉપરની રકમ નીચે આવી જાય. તો ભાગાકારની નિશાનીમાંથી ગુણાકારની નિશાની, છેદ છે અંશ, અંશ છે છેદ, તો 4 ના છેદમાં 3. બસ, હવે એકદમ સાદું ને સરળ થઈ ગયું. હવે ગુણાકાર નિશાની આવી ગઈ, હવે કઈ પણ જાતનો ફેર પડે નહીં. હવે સીધો ભાગાકાર, 3 ચોક 12, 4 ગુણ્યા 4, ચોકે 16. તો આ આપણો જવાબ શું આવ્યો? જવાબ તો કે 16. એકદમ સાદું અને સરળ જ છે. બરોબર છે? આટલું સરળ ક્યાંય બીજગણિત હોય જ નહીં. હવે એનાથી આગળ જોઈએ તો બીજો એક દાખલો આવો છે, જેમાંનો પાંચમો દાખલો, છઠ્ઠો દાખલો. 5 ભાગ્યા 3.4. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ ગયા કે અગાઉના જે દાખલાઓમાં હતું કે આપણે શું કરતા હતા, ગુણાકારમાં ફેરવશું. હવે ગુણાકારમાં ફેરવવા હોય તો સર આમાં કેને ઉપર લેવા, કે આ બેને જ ખાલી લઈ જવા અને એમને એમ રાખવા? તો એવું બને નહીં. સૌ પ્રથમ તો તમારે શું કરવું પડે? તો કે આપેલી સંખ્યામાં જે મિશ્ર સંખ્યા છે, આ મિશ્ર સંખ્યાને પેલા શેમાં ફેરવવી પડે? તો કે અપૂર્ણાંકમાં ફેરવવી પડે. હવે અપૂર્ણાંકમાં ફેરવતા દરેક વિદ્યાર્થી મિત્રને આવડતી જ હોય. તો આ 5 ના 5 એમને, ભાગાકારની નિશાની પણ એમને. હવે આને મિશ્ર સંખ્યા છે ને અપૂર્ણાંકમાં ફેરવો તો 7 તરી 21, 21 ને 4 25, એટલે કે 25 ના છેદમાં 7 ના 7. હવે તો વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે, એકદમ સાદું ને સરળ થઈ ગયું કે ભાગાકારની નિશાની છે, ગુણાકારને લેવી એટલે ગુણાકાર, અને એના પછીની જે રકમ હોય એને ઉલટાવી નાખવાની, તો જવાબ આવશે 7 ના છેદમાં 25. હવે ઉપર નીચે ઉડતા હોય એને ઉડાડવાના, 25 25 25, તો જવાબ આવે 7 ના છેદમાં 5. તો આ હતો આપણો દાખલા નંબર 6. હવે વિદ્યાર્થી મિત્રો, બાકીના જે દાખલા છે એ તમારે તમારી જાતે હોમવર્કની અંદર ગણવાના રહે છે. ક્યાં ક્યાં દાખલા છે અહીંયા લખી આપો. દાખલા પહેલાનો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, આ 4 દાખલા તમારે તમારી જાતે ગણવાના રહે છે. બરોબર છે? હવે જોઈએ આપણે આગળ દાખલા નંબર 2.
કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્ર? વ્યસ્ત શોધો. હવે વ્યસ્ત મળી જાય પછી આપણે એ સંખ્યાઓને શું કરવાનું છે? તો કે મળેલ વ્યસ્ત મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. હવે શુદ્ધ, અશુદ્ધ અને પૂર્ણ સંખ્યા આ તમને ખબર જ છે. શુદ્ધ કેને કહેવાય, અશુદ્ધ કેને કહેવાય અને પૂર્ણ કેને કહેવાય? તો પૂર્ણ સંખ્યામાં તો એ તો તમને ખબર જ હોય, પૂરેપૂરી હોય, અડધી પડધી હોય નહીં. શુદ્ધ અપૂર્ણાંક તો જેનો અંશ છે એ નાનો હોય, છેદ મોટો હોય એને શુદ્ધ કહેવાય. અશુદ્ધ કેને કહેવાય? અંશ મોટો હોય, છેદ નાનો હોય તેને આપણે શું કહેતા હતા? અશુદ્ધ કહેતા હતા. તો જોઈએ હવે આગળ પેલો દાખલો. 3/57 નો વ્યસ્ત, વ્યસ્ત એટલે આપણે શું કરવાનું? એનું ઉલટું લખવાનું. 7/3 શું થાય? 7/3. તો આ એકદમ સાદો અને સરળ શું હતો એનો વ્યસ્ત વિદ્યાર્થી મિત્રો? તો આવું સાદું અને સરળ કેને ના આવડતું હોય? બધાને આવડતું જ હોય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવું તો બધાને આવડતું જ હોય. હવે આવી જ રીતના આનો બીજો દાખલો, 5/8 નો વ્યસ્ત તમે લખો. તો કે 8/5 હવે આવી જ રીતના આ બધી સંખ્યાઓ લખી પછી ત્રીજો દાખલો લખો. 9/7 નો વ્યસ્ત 7/9. હવે આપણે આ સંખ્યાઓ છે એ શુદ્ધ છે કે અશુદ્ધ એ સાથે સાથે કહેતું જવાનું. જેમ કે હવે આનો વ્યસ્ત છે એ 7/3, તો 7/3 છે આપણે કીધું હતું શુદ્ધ છે, અશુદ્ધ છે કે પૂર્ણ? તો પૂર્ણ તો પેલા તો છે જ નહીં, પૂર્ણમાં પૂરેપૂરી સંખ્યા હોય, અડધી હોય નહીં. આનો ભાગાકાર કરો તો જવાબ પોઈન્ટમાં આવે અથવા તો અપૂર્ણાંકમાં આવે. હવે શુદ્ધ છે કે અશુદ્ધ એ જોવાનું રહ્યું. તો શુદ્ધ કેને કહેતા હતા? જેનો અંશ નાનો હોય, છેદ મોટો હોય. તો અહીંયા તમે જુઓ અંશ મોટો છે, છેદ નાનો છે, મતલબ કે આ કેવો છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? અશુદ્ધ અપૂર્ણાંક છે. પછી આમાં જુઓ તો આમાં પણ એવું છે, તો આ પણ કેવું છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. પછી આની અંદર જુઓ તો અંશ નાનો ને છેદ મોટો છે, મતલબ કે આ શુદ્ધ અપૂર્ણાંક જોવા મળે છે. કેવો છે? તો કે શુદ્ધ અપૂર્ણાંક જોવા મળે છે. તો આ હતું આપણા માટે દાખલા નંબર 2. હવે બાકીના જે દાખલા છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જાતે ગણવાના રહે છે. એટલે દાખલા બીજાનો 4, 5, 6, 7 ચાર દાખલા છે એ તમારે તમારી જાતે ગણવાના રહે છે. જોઈએ આગળ દાખલા નંબર 3. દાખલા નંબર છે 3. શોધો. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? શોધવાનું કહે છે, એટલે કે શોધ કરવાની છે. શેની શોધ કરવાની છે? તો એમાં દાખલા નંબર પેલો 7/3/2. હવે આપેલી સંખ્યા છે એમાં આપણે ભાગાકાર કરવાનો છે, પણ ભાગાકારમાં એવું કીધું છે આપણને કે અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. આને આમ રચાય છે, અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કીધેલું હતું કે ભાગાકાર કરવો હોય એટલે શું કરવાનું? તો કે ભાગાકાર પછીની જે રકમ હોય એને ઉલટાવી નાખો, એટલે ભાગાકારમાંથી કેવી નિશાની થઈ જાય? ગુણાકારની. તો હવે તમને પ્રશ્ન થાય કે સર છેદમાં ઉલટાવવું તો છે, પણ છેદમાં કંઈક રકમ તો હોવી જોઈએ ને તો ઉલટાવી શકીએ અમે. તો એ એકદમ સાદું સરળ છે. છેદમાં કાંઈ રકમ ન હોય તો મેં તમને કીધું હતું છેદમાં કાંઈ નહીં તો છેવટે કેટલા હોય? એક તો હોય જ. બસ હવે તો તમને આને ઉલટાવતા આવડે છે. ગુણાકાર ભાગાકાર છે એનું ગુણાકાર, અને ઉલટાવો એટલે 1/2. ઉપર નીચે ક્યાંય છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, ન ઉડતો હોય તો સીધો ગુણાકાર. 7 1 7
ને 3 દુને 6, આ આપણો જવાબ. બસ આટલું સાદું અને સરળ ગણિત છે. હવે આવી જ રીતના હજી આનો દાખલા નંબર 5મો જોઈએ તો એમાં કંઈક આવું છે, 3 પૂર્ણાંક 1/2 એને ભાંગ્યા 4. હવે આમાં પણ એવું છે આની જેમ જ, તો પણ સૌ પ્રથમ આપણે શું કરશું, સાથે સાથે આ જે સંખ્યા છે એ કેવી છે, તો કે મિશ્ર સંખ્યા છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું. જેમ કે 3 2 6, 6 ને 1 7, એટલે 7/2 અહીંયા. હવે અહીંયા છેદમાં કાંઈ ન હોય તો 1 હોય જ, કાંઈ ન હોય તો 1 હોય, એટલે કે એને ભાગાકાર છે એને ગુણાકાર કરી નાખો, આને ફેરવી નાખો, ઉપર નીચે કરી નાખો, એટલે 1/4. હવે ઉપર નીચે છેદ ઉડતા હોય તો ઉડાડો, ન ઉડતા હોય તો સીધો ગુણાકાર. 7 1 7 2 6 8, આ આપણો જવાબ. બસ આટલું સાદું અને સરળ ગણિત જ છે. તો હવે આના બાકીના દાખલા, એટલે કે દાખલા નંબર 3, જેમાં તમારે બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો બાકીના જે દાખલા વધ્યા એ તમારે જાતે ગણવાના રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સાદા અને સરળ દાખલા છે, તમને આસાનીથી આવડી જાય એવા જ દાખલા છે. જોઈએ નેક્સ્ટ દાખલો, ચોથો. શોધો અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર આપેલો છે. બીજો દાખલાથી શરૂઆત કરીએ, 4/9 / 2/3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કીધેલું કે ભાગાકારની નિશાની છે એટલે સીધે સીધા તો ઉડી શકે એમ હોય નહીં, તો શું કરવાનું, તો કે કંઈ નહીં, ભાગાકારની નિશાની છે ને ગુણાકારમાં કરો અને એના પછીની જે રકમ છે એને ઉપર નીચે, એટલે કે અંશ છે છેદ, છેદ છે અંશ ફેરવી નાખો. તો આ 4/9 છે એને એમને એમ રાખીએ, ભાગાકાર છે એને ગુણાકારમાં ફેરવીએ, અને આ બે સંખ્યા છે એને માત્ર આપણે ઉલટાવવાની, એટલે 3 ઉપર અને 2 નીચે, એટલે 3 ઉપર અને 2 નીચે. બસ હવે તો સાદું ને સરળ જ, કે કંઈ નહીં, ઉપર નીચે જ્યાં ઉડતા હોય ત્યાં ઉડાડવાના, ગુણાકારની નિશાની છે એટલે, તો કે 3 3 ને 9 અને 2 2 ને 4, અહીંયા તો કંઈ ન વધ્યું, અહીંયા વધ્યા 2/3. આ આપણો જવાબ. આટલા સાદા અને સરળ દાખલા. 7મો દાખલો જોઈએ, 3 1/5 એને ભાંગ્યા 1 2/3. હવે મિશ્ર સંખ્યા છે તો કઈ નહીં કરવાનું, પહેલા આપણે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવાની. ફેરવવો તો 5 3 15 15 ને 1 16, 16/5 એને ભાંગ્યા 3 1 3 3 ને 2 5/3. બસ હવે કઈ નહીં, શું કરીશું, તો કે ઉપર નીચે ફેરવશું. 16/5 ભાગાકારની નિશાની ને ગુણાકાર, 3 ઉપર 5 નીચે, ઉપર નીચે ઉડતા હોય તો ઉડાડવાના, નહીતર એમને એમ રાખવાના, તો ઉપર નીચે ક્યાંય ઉડતા છે નહીં, તો 16 3 ને 48 અને 25 25 25. બસ આ આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું એકદમ સાદું અને સરળ જ ગણિત છે. બરોબર છે, હવે આના બાકીના જે દાખલા છે, એટલે કે દાખલો ચોથો, એનો પેલો, બીજો તો કરાવ્યો, ત્રીજો, ચોથો, 5મો 6ઠ્ઠો અને 8મો, આ દાખલા તમારે જાતે ગણવાના રહે છે, એટલે કે આ આપણું હોમવર્ક. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સાદા અને સરળ જ દાખલા છે, દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી જાય એવા જ દાખલા છે, તો કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આટલે આપણે સુધી રાખીએ અને બાકીનું હવે જોશું આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ.